નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું જીરા રાઈસ, જે બનાવવા ખૂબ જ સહેલા છે. તો ચાલો બતાવો હું કઈ રીતે બનાવું છું જીરા રાઈસ. જીરા રાઈસ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું. ઘીના ઓપ્શનમાં તેલ પણ લઈ શકાય, પણ ઘી નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ઘી સરસ મેલ્ટ થઈ જાય એટલે તેમાં આપણે જીરું નાખીશું. જીરું મેં 1 ટેબલ સ્પૂન લીધું છે. આપણે જીરા રાઈસ બનાવવા છે, જેમાં જીરાનો સ્વાદ મેઈન છે. જીરાની સાથે આપણે તજનો એક નાનકડો ટુકડો મૂકીશું, તેમજ 2-3 લવિંગ નાખીશું, જેનાથી રાઈસ સરસ ફ્લેવરફુલ બને છે. સાથે જ એક તમાલપત્ર મૂકી દઈશું. આ જીરું ડાર્ક બ્રાઉન થવા દેવાનું છે. અત્યારે આપણે સ્ટવની ફ્લેમ સ્લો રાખેલ છે. જીરું સરસ બ્રાઉન કલરનું થઈ ગયું છે અને ખૂબ જ સરસ સુગંધ પણ આવે છે. હવે તેમાં થોડું કાપેલું લીલું મરચું એડ કરીશું. મરચું ઓપ્શનલ છે, થોડું મરચું આપણે પાછળથી નાખીશું. હવે તેમાં ભાત એડ કરીશું. ભાત મેં 1/2 કપ લીધેલ છે. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીએ. ફ્રેન્ડ્સ, સરસ છૂટા છૂટા અને વ્હાઈટ રાઈસ કઈ રીતે બને તેનો વિડીયો મેં અગાઉ આપેલ છે, જેની લિંક આ સાથે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, જે આપ જોઈ શકો છો. હવે તેમાં બારીક કાપેલ કોથમીર એડ કરીએ. બચાવેલું લીલું મરચું એડ કરી દઈએ. બધું મિક્સ કરવા માટે આપણે ચમચોને યુઝ કરીએ, પણ આ રીતે હલાવીશું. અત્યારે સ્ટવની ફ્લેમ સાવ સ્લો રાખેલ છે. હવે તેના પર લીડ ઢાંકી દઈએ અને 2 મિનિટ સુધી આ રીતે લીડ ઢાંકેલું રાખીએ, જેથી રાઈસ સાથે જીરાનો સ્વાદ સરસ બેસી જાય. ફ્રેન્ડ્સ, 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે લીડ હટાવી લઈએ અને ફરી મિક્સ કરી લઈએ. આ રીતે રાઈસ બનાવતી વખતે આપણે ચમચોને યુઝ કરીએ અને આ રીતે જ મિક્સ કરીશું, જેથી રાઈસનો દાણો તૂટી ન જાય. ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ છીએ કે ભાતનો એક એક દાણો સરસ છૂટો છૂટો છે. તો આ આપણા જીરા રાઈસ તૈયાર છે, જેને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, તૈયાર છે આ જીરા રાઈસ, જેને દાલ ફ્રાઈ સાથે એન્જોય કરો. ફ્રેન્ડ્સ, આઈ હોપ મારી આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. જરૂર ટ્રાય કરજો અને આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.